साबरकांठा जिल्लाना प्रांतित तालुकाना अमीनपुर खाते बीएपीएस स्वामीनारायण भगवानना नवीन मंदिरमां मूर्ति प्राण प्रतिष्ठा महोत्सवनो त्रिदिवसीय कार्यक्रम रंगे चंगे उजवायो। प्रांतिज नगर नजीकना अमीनपुर गाममां पूज्य प्रमुख स्वामी महाराजना असीम कृपाथी नवीन मंदिरनुं निर्माण करवामां आवेल छे। अमीनपुर गामना आंगणे बीएपीएस श्री स्वामीनारायण मंदिरना निर्माणनी साथे साथे आ मंदिरमां मूर्ति प्रतिष्ठा महोत्सवनी उजवणी अंतर्गत तारीख 28 एप्रिलना रोज रात्रि वीडियो दर्शन अने भक्ति रसनो रमझटनो कार्यक्रम तारीख 29 एप्रिलना रोज सवारे महिला सम्मेलन तेमज बपोरे 3 वागे भव्य शोभायात्रा काढवामां आवी हती। भव्य शोभायात्रामां बेंड बाजानी साथे बग्योमां मूर्तिओ साथे निकळेली शोभायात्रामां धर्मप्रेमी हरिभक्तो मोटी संख्यामां जोडाया हता। सारंगपुरना महंत स्वामी महाराजे अमीनपुर खाते जे मूर्तिओनी प्राण प्रतिष्ठा योजनार छे તે મૂર્તિઓનું તારીખ 24 માર્ચે પૂજન કરીને આ પાવન મૂર્તિઓ અમીનપુર મુકામે સ્થાપિત થાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું। 30 એપ્રિલને રવિવારના રોજ વિશ્વ શાંતિ મહાયજ્ઞ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ તેમજ સભાનું આયોજન કરવામાં આવનાર છે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। અમીનપુર ગામના આંગણે યોજાયેલ આ ભવ્ય પ્રસંગે સમસ્ત અમીનપુર ગામ ભક્તિના હિલોરે ચઢ્યું હતું। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત પ્રાંતિજ તાલુકાના વિવિધ ગામોમાંથી હરિભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના નિર્માણથી અમીનપુર ગામના ધર્મપ્રેમી લોકો હર્ષગેલા બન્યા હતા। મહિલાઓ માથે કરસ મૂકી અને બારિકાઓ જવારાવાળા કરસો સાથે ભવ્ય શોભાયાત્રામાં જોડાઈને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી। સંતો મહંતોએ ભગવાન શ્રીના રથને દોરીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। શોભાયાત્રામાં પ્રાંતિજ સહિતના ધર્મપ્રેમી હરિભક્તોમાં મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા। તારીખ 30 એપ્રિલના રોજ સવારે મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। મંદિર પરિસરમાં દેવી દેવતાઓની નવીન મૂર્તિના દર્શન કરીને હરિભક્તો ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે અન્નકૂટ દર્શનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સારંગપુરથી પધારેલા મહંત સ્વામી મૂર્તિઓની પૂજા અર્ચન કરી આરતી ઉતારી હતી। આમ પ્રાંતિજ તાલુકાના અમીનપુર ગામમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાટોત્સવની ઉજવણી ધામધૂમથી સંપન્ન થઈ હતી। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ।